नमस्कार विद्यार्थी मित्रों, हूँ विपुल गोदाणी, मारी यूट्यूब चैनल में तमारू हार्दिक स्वागत करू छू। विद्यार्थी मित्रों, लेक्चर नंबर 3 विषय आपणे आज चर्चा करवाना छे, जोईए एना अंदर महत्वनो प्रश्न छे, भागीदारी नो अर्थ आपी भागीदारी पेढ़ीनी लाक्षणिकताओ जणावी समजावो। फरीवार एकवार आपणे रिपीट करीशुं प्रश्नने, भागीदारी नो अर्थ आपी भागीदारी पेढ़ीनी लाक्षणिकताओ जणावी समजावो। बराबर, तो एना विशे सौथी पहेला अर्थ विशे चर्चा करीशुं के भाई भागीदारी एक एवी धंधाकीय व्यवस्था छे के जेमां धंधानी मालिकी एक करता वधु व्यक्तिओनी होय छे अने तेवी ज रीते संचालन पण बधा अथवा बधा वती कोई एक अथवा तो एक करता वधु भागीदार करता होय छे। आ रीते जो चलावता धंधा ने परिणामे बधा भागीदारो भोगवता होय छे, मतलब एना जे परिणाम आवे, नफो आवे, नुकसान आवे, ए जेटला भागीदार होय ए बधा भागीदारो ए भोगवता होय छे। बराबर छे, एना વિશે અહીંયા વાત કરવાની છે। જોઈએ આગળ આપણે 1932 ના ભાગીદારી ભારતીય ભાગીદારી કાયદા મુજબ, યાદ રાખજો ખાસ વિદ્યાર્થી મિત્રો, આ પૂછાય છે વ્યાખ્યા અલગથી કે 1932 ના ભારતીય ભાગીદારી કાયદા મુજબ ભાગીદારી એક એવી વ્યક્તિઓ વચ્ચેનો સંબંધ છે કે જે બધા દ્વારા કે બધા વતી कोई एक द्वारा चलावता धंधानो नफो वेची लेवा सम्मत थाय छे। फरीवार एकवार रिपीट करू, 1932 ना भारतीय भागीदारी कायदा मुजब भागीदारी ए एवी व्यक्तिओ वच्चेनो संबंध छे के जेओ बधा द्वारा के बधा वती कोई एक द्वारा चलावता धंधानो નફો વેચી લેવા સંમત થાય છે। બરોબર, હવે આ જે ભાગીદારી પેઢી છે એની અંદર આપણેની લાક્ષણિકતાઓને યાદ રાખવા માટે સરસ મજાનું સૂત્ર છે, આકાશમાં મુ ધારાસભ્યના કાન કાપે છે। બરોબર છે, પેલા આ મતલબ અમર્યાદિત જવાબદારી, કા મતલબ કરારજન્ય સંબંધ, સ મતલબ સ્થાપના વિધિ, માં મતલબ માલિકીની ફેરબદલી, મૂ મતલબ મૂડી, ધારા મતલબ ધારાકીય સ્થાન, સ મતલબ સંચાલન, ય મતલબ ભાગીદારીની સંખ્યા, ના મતલબ નોંધણી, નુ મતલબ નફાનો ઉદ્દેશ, પે મતલબ પેઢીનું આયુષ્ય। ફરી એકવાર આપણે ચર્ચા કરીશું, આ મતલબ અમર્યાદિત જવાબદારી, કા મતલબ કરારજન્ય સંબંધ, સ મતલબ સ્થાપના વિધિ, માં મતલબ માલિકીની ફેરબદલી, મૂ મતલબ મૂડી, ધારા મતલબ ધારાકીય સ્થાન, સ મતલબ સંચાલન, વ્ય મતલબ ભાગીદારીની સંખ્યા, ના મતલબ નોંધણી, નુ મતલબ નફાનો ઉદ્દેશ, પે મતલબ પેઢીનું આયુષ્ય। બરોબર છે, હવે દરેક જેટલા મુદ્દા છે બધા જ મુદ્દાની આપણે ડિટેલમાં ચર્ચા પણ કરવાના છે। પહેલો મુદ્દો છે અમર્યાદિત જવાબદારી, જે અગાઉ પણ ભણી ચૂક્યા હતા, જોઈએ એના વિશે કે વ્યક્તિગત માલિકીની જેમ દેવાની ચુકવણીની બાબતમાં ભાગીદારોની જવાબદારી પણ કેવી હોય તો કે અમર્યાદિત હોય છે। જરૂર પડે તો પોતાની ખાનગી મિલકતો વેચીને પણ પેઢીનું દેવું ચૂકવવું પડે છે। ભાગીદારીના કાયદા મુજબ ભાગીદારી પેઢીના દેવા માટે ભાગીદારો વ્યક્તિગત અને સંયુક્ત એમ બધી રીતે જવાબદાર છે। મતલબ શું થાય, જો કોઈ એક ભાગીદાર પેઢીના દેવા પોતાની અંગત મિલકત માંથી ભરપાઈ ન કરી શકતો, માનો કે વિદ્યાર્થી મિત્રો બે ઉદાહરણ તમને સમજાવું છું, કોઈ એક ત્રણ ભાગીદારો છે A B C, બરાબર છે,
ત્રણ ભાગીદારમાંથી એ નામના વ્યક્તિ ભૂલથી 50,000 રૂપિયાનું નુકસાન થયું છે. તો એ 50,000 રૂપિયાનું નુકસાન છે એ ત્રણેય વ્યક્તિએ ચૂકવવું પડે. હવે માનો કે ત્રણમાંથી સી નામનો વ્યક્તિ છે, એની પાસે હાલમાં એવી સંજોગો નથી કે નાણું ચૂકવી શકે છે. તો એવા સંજોગોની અંદર બાકીના એ અને બી જે ભાગીદારો રહે તો એ બંનેએ એ ત્રીજા વ્યક્તિનું પણ દેવું ચૂકવી દેવું પડે છે. આ એની જવાબદારીમાં આવે છે. અને પછી જ્યારે એનો નફો થાય તેમાંથી કાપી લે વસ્તુ અલગ છે, પણ હાલના સંજોગોની અંદર એનું દેવું જે બીજા બે ભાગીદારો રહે એને ચૂકવવું પડે છે. બરોબર છે. ટોપિક નંબર 2, કરારજન્ય સંબંધ. ભાગીદારી કરાર દ્વારા અસ્તિત્વમાં આવે છે, મતલબ અહીંયા કરાર લેખિત હોવો જોઈએ અને મૌખિક હોય છે, બે પ્રકારના કરાર હોય છે. તેમ છતાં લેખિત કરાર છે એ હિતાવહ છે. મૌખિક મતલબ બોલીને, બોલીને કોઈ પણ વ્યક્તિ ખોટું બોલી દે છે અને ક્યારે બોલ્યા તેમ શબ્દો વાપરવામાં આવે છે એ આપણે ઘણી વાર જોઈ રહ્યા છીએ. પરંતુ લેખિત મતલબ લખાણ છે ને એમાં સિગ્નેચર છે, સાક્ષીઓની સિગ્નેચર છે. તો એવા સંજોગોની અંદર એને લેખિત જે લખાણ હોય એને દસ્તાવેજી પુરાવા તરીકે દર્શાવી શકાય છે. તો ભાગીદારના વર્તનમાંથી ઊભી થતી અસમજથી ભાગીદાર અસ્તિત્વમાં આવે છે. મતલબ ઘણી વાર એવું બનતું હોય વ્યક્તિ ખાલી પોતાના વર્તનથી એમ બધા બે વિચારતા હોય કે આપણે બે ભાગીદાર બની જાય, તો એ સમજથી પણ ભાગીદાર બનાવી શકાય છે. પણ કરાર કેવો હોય છે બને કે હું મેં તમને કીધું એ પ્રમાણે લેખિત હોય તો વધારે હિતાવહ છે. બરોબર છે. ટોપિક નંબર 3, સ્થાપના વિધિ. ભાગીદારી પેઢીની સ્થાપના વિધિ ખૂબ જ સરળ છે. કાયદાની કોઈ જટિલ કે લાંબી વિધિમાંથી પસાર થવું પડતું નથી. ટોપિક નંબર 4, માલિકીની ફેરબદલી. ભાગીદારી પેઢીમાં માલિકીની ફેરબદલી સરળતાથી બધા જ ભાગીદારોની સંમતિ વગર કોઈ પણ ભાગીદાર પોતાનો ભાગનો બીજાની તરફેણમાં બદલી શકતો નથી. મતલબ કે ધારો કે એ, બી અને સી ત્રણ ભાગીદાર છે. હવે સી નામનો વ્યક્તિ એવું કહે છે, મારે હવે ભાગીદાર તરીકે રહેવું નથી, મારે આ બદલે મારો જે મિત્ર ડી નામનો વ્યક્તિ છે એને ભાગીદાર તમે બનાવો. તો જ્યાં સુધી એ અને બી વ્યક્તિ એ નહીં ત્યાં સુધી ડી નામના વ્યક્તિને ભાગીદાર તરીકે લઈ ના શકે. આ એનો નિયમ છે. મતલબ કે સી નામનો વ્યક્તિ કે આ વ્યક્તિ લઈ લો તેમ લેવાય નહીં, બધાની સંમતિ હોય તો જે શક્ય બને, બાકી બને નહીં. મતલબ સમજ્યા, ખ્યાલ આવ્યો? જો કોઈ ભાગીદાર બધા ભાગીદારની સંમતિ વગર હિસ્સાની ફેરબદલી કરે કદાચ તો કોઈ પણ ભાગીદાર છે એ પેઢીનું વિસર્જન કરાવી શકે છે. ટોપિક નંબર 5, મૂડી. સામાન્ય રીતે બધા જ ભાગીદાર મૂડી લાવે, તો તેમ છતાં મૂડી લાવી એ બધા ભાગીદાર માટે કેવું છે? તો કે ફરજિયાત નથી. કરારમાં દર્શાવ્યા પ્રમાણે ભાગીદાર મૂડી લાવતા હોય છે. મતલબ કે ભાગીદારો બધાને મૂડી લાવવાની, પણ છતાં મૂડી લાવી એ બધા ભાગીદાર માટે ફરજિયાત નથી. કરારમાં દર્શાવ્યા પ્રમાણે ભાગીદાર મૂડી લાવે. બરોબર છે. ટોપિક નંબર 6, તારાકીય સ્થાન. 1932ના ભારતીય ભાગીદારી કાયદામાં ભાગીદાર ગ્રાહકો, ફરજો, નિયમો, પેઢીની નોંધણી તેમજ અન્ય જોગવાઈઓ દર્શાવવામાં આવે છે. મતલબ જે પણ કઈ નિર્ણય નિયમ છે એને આધીન એના જોગવાઈઓ એટલે કે કાયદાઓ દર્શાવવામાં આવેલા છે. ક્યારના? 1932ના ભારતીય ભાગીદારી કાયદામાં. બરોબર છે. ટોપિક નંબર 7, સંચાલન. ભાગીદારી પેઢીમાં ધંધાનું સ્થાન બધા જ ભાગીદારો સંયુક્ત રીતે કરી શકે છે. બધા જ ભાગીદારોને ધંધાના નિર્ણયો લેવાનો કામગીરી છે, ભાગ લેવાનો છે એ બધાને અધિકાર છે. મતલબ અહીંયા જેટલા ભાગીદારો છે એ બધા જ ભાગીદારને નિર્ણયમાં ભાગીદાર બનાવવામાં આવે છે. કરારમાં દર્શાવ્યા મુજબ કોઈ એક કે એક કરતા વધારે ભાગીદારો પણ સંચાલન કરી શકે છે. મતલબ માનો કે એક જ વ્યક્તિ સંચાલન કરે અથવા બે વ્યક્તિ કરે અથવા તો બધા જ લોકો સંચાલન પણ કરી શકે છે. ટોપિક નંબર 8, ભાગીદારોની સંખ્યા. તો ભાગીદારી પેઢીમાં ભાગીદારોની સંખ્યા ઓછામાં ઓછી કેટલી હોય? તો કે બે. પણ જો શરાફી પેઢી હોય જેને આપણે બેંકિંગ પદ્ધતિ કહે છે
धंधो करती हो तो वधु 10 અને અન્ય સામાન્ય પ્રકારનો ધંધો કરતી હોય તો વધુમાં વધુ 20. તો ટૂંકમાં સમજજો, એક ફરી એવાર વાત કરીશ કે જો સામાન્ય પ્રકારની જો ધંધો ચલાવતી પેઢી હોય કોઈ, તો એના માટે નિયમ શું? તો કે ઓછામાં ઓછા 2 અને વધુમાં વધુ 20. વિદ્યાર્થી મિત્રો, 20 હવે પછીના જો આપણે નવા પરિબળો પ્રમાણે જોવા જઈએ તો એ 20 નો આંકડો અત્યારે 50 થઈ ગયો છે. કેટલો થઈ ગયો છે? 50. નોંધ કરજો, હજી હું સમજાવું છું, એ ધ્યાન આપજો કે આ 20 નો આંકડો હવે કેટલો થઈ ગયો છે? 50. હા, હાલાકી આપણે જ્યારે એક્ઝામની અંદર તમે લખો કે ભાગીદારોની સંખ્યા વધુમાં વધુ કેટલી હોય, તો 50 લખવાની છે, ધ્યાનમાં લેજો. બરોબર છે? પરિવાર હું નોંધ કરાવીશ તમને કે ભાગીદારી કરાર મુજબ જે પણ કામગીરી છે એ મુજબ સામાન્ય પ્રકારનો જો ભાગીદાર હોય તો ઓછામાં ઓછા 2 અને વધુમાં વધુ 50. બરોબર. શરાફી પેઢી હોય તો એવા સંજોગોની અંદર ઓછામાં ઓછા 2 અને વધુમાં વધુ 10 ભાગીદારોની સંખ્યા નક્કી કરવામાં આવી છે. સામાન્ય ભાગીદારી પેઢી હોય તો કેટલા? ઓછામાં ઓછા 2, વધુમાં વધુ 50. શરાફી ભાગીદારી હોય તો ઓછામાં ઓછા 2, વધુમાં વધુ 10. બરોબર છે? ટોપિક નંબર 9, નોંધણી. ભાગીદારી પેઢીની નોંધણી કરાવી એમ તો ફરજિયાત નથી, પરંતુ હિતાવહ છે. કેમ? તો આવી નોંધણી, ભાગીદારી પેઢીની નોંધણી અધિકારી પાસે ભાગીદારી કરાર રજૂ કરીને કરાવવામાં આવે છે. નોંધણી કરાવી હિતાવહ કેમ છે? કારણ એક જ છે મોટા મોટું, કે જ્યારે ભાગીદારો એકાબીજાથી ઝઘડો કરે એવા સંજોગોની અંદર સારું શું બને એમાં, કે એકાબીજાની કોઈ પણ જે કામગીરી કરી, જે પણ કઈ કરાર કરેલા હોય, તો એ કરારને આધારે એનો હલ લાવી શકાય છે. પરંતુ જ્યારે મૌખિક કરાર કરેલા હોય તો હલ લાવવામાં મુશ્કેલી ઊભી થાય છે. બરોબર છે? ટોપિક નંબર 10, નફાનો ઉદ્દેશ. ભાગીદારી પેઢીનો મુખ્ય ઉદ્દેશ કાયદેસરની ધંધાકીય પ્રવૃત્તિ કરી નફો મેળવવાનો હોય છે. નફાના હેતુ સિવાય વિનાની પ્રવૃત્તિ છે એ ભાગીદારી ન કહેવાય. દાખલા તરીકે કોઈ સામાજિક સેવા કે ધાર્મિક કાર્ય કરવાની પ્રવૃત્તિ છે એ કાયદેસરની હોવા છતાં પણ એ નફાનો ઉદ્દેશ ન ધરાવતી હોવાથી ભાગીદારી કહેવાય નહીં. બરોબર છે? ટોપિક નંબર 11, પેઢીનું આયુષ્ય. ભાગીદારી પેઢીનું આયુષ્ય કેવું હોય તો કે મર્યાદિત. કેમ? તો કે ભાગીદારો અને ભાગીદારી પેઢીનું અલગ અસ્તિત્વ છે. એના કારણે કોઈ એક ભાગીદાર જો અસ્થિર મગજનો થઈ જાય, મૃત્યુ પામી જાય અથવા તો નાદાર જાય થઈ જાય, તો ભાગીદારી પેઢીનો શું આવે? અંત. બાકીના ભાગીદારો જો સર્વસંમતિથી સંબંધિત ભાગીદારના ભાગની મેચની અંદર અંદર અથવા તો નવા ભાગીદારને પ્રવેશ દ્વારા કરી શકે છે, આમ ભાગીદારીનો અંત આવે છે. પરંતુ ઘણી વાર ભાગીદારી પેઢીનું વિસર્જન થતું નથી. ભાગીદારી પેઢીનો અંત આવે છે, પરંતુ ભાગીદારો નો અંત ભલે આવે છતાં પણ પેઢીનું વિસર્જન થતું નથી. કેમ? કારણ કે ઘણી વાર નવો ભાગીદાર લાવીને પણ પેઢી ચાલુ રાખે અથવા તો અંદરો અંદર વહેંચણી કરીને પણ ધંધો પોતે 2 જણા ચાલુ રાખી શકે છે. ત્યાર પછી ભાગીદારી પેઢીના ફાયદા જણાવો, જેને આપણે મહત્વ ઉપયોગ કહી શકીએ છીએ. બરોબર છે? અને એને યાદ રાખવા માટે સરસ મજાનું સૂત્ર છે, આ આકાશ અને શ્રેયા ગોપાલની સેવકાય. શું છે સૂત્ર? આ આકાશ અને શ્રેયા ગોપાલની સેવકાય. આ મતલબ આવકવેરાનો ઓછો બોજ. આ મતલબ આર્થિક સત્તાનું વિકેન્દ્રીકરણ. કા મતલબ કાર્યક્ષમ સંચાલન. સ મતલબ શાકપાત્રતામાં વધારો. શ્રેય મતલબ શ્રમ વિભાજનનો લાભ. યા મતલબ યોગ્ય નિર્ણયો. ગો મતલબ ગ્રાહક સાથે સીધો સંબંધ. કા મતલબ પરિવર્તનશીલતા. લ મતલબ લઘુમતીના હિતોનું રક્ષણ. તે મતલબ સરળ અને ઓછી ખર્ચાળ સ્થાપના વિધિ. નવા મતલબ વધુ મૂડી. તો આટલા ટોપિક થયા, ફરી વાર આપણે રિપીટ કરીશું. આ મતલબ આવકવેરાનો ઓછો બોજ. આ મતલબ આર્થિક સત્તાનું વિકેન્દ્રીકરણ. કા મતલબ કાર્યક્ષમ સંચાલન. શ મતલબ શાક પાત્રતામાં વધારો.
श्रेय मतलब श्रम विभाजन नो लाभ, या मतलब योग्य निर्णयो, गो मतलब ग्राहक साथे सीधो संबंध, पा मतलब परिवर्तनशीलता, ल मतलब लघुमती ना हितोनु रक्षण, से मतलब सरल अने ओछी खर्चाळ स्थापना विधि, नव एटले वधु मूल्य। तो एना विषे पहलो मुद्दो छे आवकવેરાનો ઓછો બોજ। ભાગીદારી પેઢીનો નફો કેવો હોય તો કે દરેક ભાગીદારને ભાગીદારો મુજબ વહેંચાઈ જતો હતો, એટલે નફો વહેંચાઈ જાય તો નફો કેવો થઈ જાય, ઓછો, અને ઓછો નફો હોય તો આવકવેરાનો બોજો કેવો હોય, ઓછો। ટોપિક નંબર 2, આર્થિક સત્તાનું વિકેન્દ્રીકરણ। વિકેન્દ્રીકરણ એટલે શું થાય, તો કે સત્તાની વ્યવસ્થિત વહેંચણી કરવી। તો ભાગીદારી પેઢીમાં બે અથવા બે કરતા વધારે ભાગીદારો હોવાથી આર્થિક સત્તા એ બધા જ ભાગીદારો વચ્ચે શું થઈ જાય, વહેંચાઈ જાય। ટોપિક નંબર 3, કાર્યક્ષમ સંચાલન। વ્યક્તિગત માલિકી કરતા ભાગીદારી પેઢીમાં એક કરતા વધુ વ્યક્તિઓ હોવાથી તેમના વિશિષ્ટ જ્ઞાનનો, બુદ્ધિનો, આવડતનો, અનુભવનો લાભ પેઢીને મળે છે। એટલે ઘણા બધા ભાગીદારો તો બધા વ્યક્તિનો જ્ઞાન અલગ અલગ હશે, બુદ્ધિ અલગ અલગ હશે, આવડત અલગ હશે અને અનુભવ અલગ હશે, તો બધાનો લાભ એક પેઢીને મળશે। ધંધાનું સંચાલન ભાગીદારના હાથમાં જ હોવાથી તેઓ સંચાલનમાં વ્યક્તિગત રસ એટલે રૂબરૂ રસ ધ્યાન આપશે, કેમ, કારણ કે પોતાનો અંદર ભાગ છે એટલે કાળજી લેશે। ભાગીદારોનું કર્મચારીઓ ઉપર પ્રત્યક્ષ એટલે રૂબરૂ નિયંત્રણ હોવાથી પેઢીનું કાર્યક્ષમ સંચાલન થાય છે, એટલે સારી રીતે સંચાલન થાય છે। ટોપિક નંબર 4, શાખ પાત્રતામાં વધારો। પ્રત્યેક ભાગીદારની જવાબદારી અમર્યાદિત હોવાથી વેપારીઓ પેઢીને ઉધાર માલ વેચતા કે નાણાંનું ધિરાણ કરતા અટકાતા નથી, કેમ, કારણ કે નુકસાન જશે તો બધાને વેચાઈ જશે એટલે કોઈ ટેન્શન છે નથી। લેણદારો તેમનું લેણું ગમે તે ભાગીદાર પાસેથી તેમની ખાનગી મિલકતોમાંથી પણ વસૂલ કરી શકે છે, અને આથી જ વ્યક્તિગત માલિકીની સરખામણીમાં જોવા જઈએ તો ભાગીદારના ધંધા માટે શાખ પ્રાપ્તિની શક્યતા કેવી હોય છે, તો કે વધુ હોય છે। ટોપિક નંબર 5, શ્રમ વિભાજનનો લાભ। પેઢીના જુદા જુદા ભાગીદારોની કુશળતા તેમજ તેમની શક્તિઓનો લાભ મેળવી શકાય છે। દરેક ભાગીદારને તેમની શક્તિ અને આવડતના પ્રમાણમાં કામ સોંપીને શ્રમ વિભાજનનો લાભ મેળવી શકાય છે। મતલબ વિદ્યાર્થી મિત્રો, વ્યક્તિને ધંધાની અંદર જે આવડત હોય એ પ્રમાણે એને કામ વેચવામાં આવે, મતલબ એને જે આવડતું હોય એ જ એને કામ આપવામાં આવે, એટલે એનામાં રહેલી જે વિશિષ્ટ આવડત છે એના દ્વારા શ્રમ વિભાજનનો લાભ મેળવી શકાય છે। ટોપિક નંબર 6, યોગ્ય નિર્ણયો। ભાગીદારી પેઢીમાં કોઈ પણ બાબત અંગે નિર્ણય લેતા પહેલા તેની ઉપર ચર્ચા વિચારણા કરવામાં આવે, મતલબ ડાયરેક્ટ કોઈ નિર્ણય લેવામાં આવતો નથી, અને દરેક ભાગીદારનું મંતવ્ય લેવાય અને પછી ધંધાના હિતમાં સર્વસંમતિથી નિર્ણય લેવાય, મતલબ બધાને પૂછી નિર્ણય લેવાય, બધા હા કે તો હા થાય, બાકી થાય નહીં, અને નિર્ણય પ્રક્રિયામાં બધા જ ભાગીદારોના જ્ઞાન અને અનુભવનો લાભ મળતા હોવાથી બને ક્યાં સુધી ભૂલ ભરેલા નિર્ણયની શક્યતા કેવી હોય, તો કે ઓછી હોય, મતલબ ખોટા નિર્ણય લેવાની શક્યતા ઓછી। 7મો ટોપિક, ગ્રાહક સાથે સીધો સંબંધ। વ્યક્તિગત માલિકીની જેમ જ ભાગીદારમાં પણ ગ્રાહક અને કર્મચારી સાથે સીધો સંપર્કમાં આવી શકતું હોવાથી એમની જરૂરિયાત પ્રમાણે ફેરફાર પણ કરી શકાય। 8મો ટોપિક, પરિવર્તનશીલતા। ભાગીદારી એ ઐચ્છિક કરાર છે, મતલબ સ્વૈચ્છિક છે, અને આ કરારમાં જરૂર મુજબ ફેરફાર કરી શકે છે। બદલાતા સંજોગો મુજબ ભાગીદારી પેઢીના સંચાલનમાં એના માળખામાં જરૂરી ફેરફાર સહેલાઈથી લાવી શકાય છે, એટલે કે સરળતાથી લાવી શકાય છે। ટોપિક નંબર 9, લઘુમતીના હિતોનું રક્ષણ। સામાન્ય રીતે ભાગીદારીના ધંધામાં કોઈ પણ કાર્ય બધા ભાગીદારોની સંમતિ થાય, મતલબ બધાને પૂછીને કામ થાય, પણ પેઢીના નિર્ણયમાં કોઈ એક ભાગીદાર, માનો કે 4 ભાગીદાર છે, એમાંથી એક ભાગીદારની જો અસંમતિ હોય ને તો એ કાર્ય થતું નથી, મતલબ એકનું પણ માન છે એમ,
કોઈ પણ ભાગીદાર પેઢીના વિસર્જનની માંગણી પણ કરી શકે છે. એટલા માટે એવું કહેવાય કે લઘુમતી એટલે નાનામાં નાનો માણસ એક માણસ હશે ને તો પણ હિતોનું રક્ષણ એનું થાય છે, એના વિચારોનું રક્ષણ. ટોપિક નંબર 10, સરળ અને ઓછી ખર્ચાળ સ્થાપના વિધિ. ભાગીદારી પેઢીની સ્થાપના વિધિ એકદમ સરળ છે, ઓછી ખર્ચાળ છે. સ્થાપના વિધિ માટે કોઈ ખાસ કાયદા વિધિમાંથી પસાર થવું પડતું નથી. કાયદા અનુસાર ભાગીદારી પેઢીની નોંધણી કરાવી ફરજિયાત નથી, પરંતુ કેવી છે? હિતાવહ છે. કેમ? ઝઘડો થશે ને એ સમયે કામમાં આવશે એટલા. ટોપિક નંબર 11, વધુ મૂડી. ભાગીદારી પેઢીમાં બે કે તેથી વધુ ભાગીદારો હોવાથી મૂડી વધુ મેળવી શકાય છે. ભવિષ્યમાં ધંધો વિકસે ત્યારે વધુ મૂડીની જરૂર પડે તો નવા ભાગીદારનો પ્રવેશ મેળવી પણ, એટલે 3 ભાગીદારો તો 4 ભાગીદાર થઈને પણ વધુ મૂડી મેળવી શકાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આજનો લેક્ચર આટલો જ રહેશે. અસ્તુ જય હિન્દ, જય ભારત.